અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ દરજીવાસ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ તેમજ રાસ ગરબા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અમીરગઢના ઇકબાલગઢ ગામે દરજીવાસ ખાતે છેલ્લા 5 વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. દરજીવાસમાં રહેતા અનેક જાતિના લોકો હળીમળીને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાવીને આરતી તેમજ પૂજન કરી રાસ ગરબાની રમઝટ બોલાવી મટકી ફોડ કાર્યક્રમ કરી તેમજ મહાપ્રસાદનું આયોજન કરી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિસર્જન કરી જન્માષ્ટમી પર્વની હરખઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે. ઇકબાલગઢ દરજીવાસના અંદર અમે છેલ્લા 5-6 વર્ષથી જન્માષ્ટમીનું આયોજન કરીએ છીએ, બરાબર. એમાં આખો દરજીવાસ, સમગ્ર દરજી પ્લસ પ્રજાપતિ અને બીજા બી સમાજ આવેલી છે, અમુક બધા તરફથી સર્વશ્રેષ્ઠ ફાળો ઉઘરાવી અને જન્માષ્ટમીનું આયોજન કરીએ છીએ, બરાબર. એમાં અમારે 3 દિવસનો પ્રોગ્રામ ચાલે. 3 દિવસમાં અંદર જમણવાર હોય, ભગવાનની પૂજા આરતી, નાચવાનું, બીજે સાઉન્ડ બધું બોલાવીએ, બરાબર. પછી મટકી ફોડવાનો 2 દિવસનો કાર્યક્રમ હોય છે. એક દિવસે જ્યારે નમના દિવસે કાનુલાને વિસર્જન કરવા માટે અમે જઈએ, એના પછી કોઈ પણ ભાઈ જાગૃત હોય અથવા એની ઈચ્છા હોય એનો કાનુલો પાછો વાળે એના ઘરે લઈ જવા માટે, એના પછી બીજા દિવસે બી અમે મટકી ફોડવાનો કાર્યક્રમ કરીએ, જમવાનો પ્રસાદ રાખીએ અને સર્વ આનંદથી જન્માષ્ટમીનો એટલો આનંદ લઈએ છીએ કે બધાને હર્ષ ઉલ્લાસ સાથે બધા આનંદથી રમે છે. અમે આ 5મા વર્ષથી કાનુડુ ધામધૂમથી ઉજવીએ છીએ અને અમારા 3 દિવસ ધામધૂમથી કૃષ્ણ ભગવાનને પૂજા આરતી કરે ભોગ ધરાવીએ છીએ અને જમણવારનું આયોજન કરીએ છીએ. કેવું લાગે છે તમે આ ઉત્સાહ ઉજવણી કરો છો? છેલ્લા 5 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ, એમાં 8મા દિવસે બધા ભેગા થાય છે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાવે છે અને રાતના 12 વાગ્યા સુધી નાચે છે, ગાય છે અને રાતના 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. પછી આરતી કરે છે અને બીજા દિવસે સવારમાં પ્રસાદી પણ રાખે છે અને પછી બધા પૂરો દિવસ ગરબા રમે છે અને મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. મટકી ફોડે છે અને કોઈને જો પાછો વાળો હોય તો એ દિવસે પાછો વાળે અને દસમના દિવસે તેમનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવે છે અને બધા ખૂબ આનંદ ઉજવી આનંદ. અમારા દરજીવાસમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર ઉજવવામાં આવે છે અને આ જન્માષ્ટમીના તહેવારમાં દરેક જાતિ ધર્મ ભેદભાવ વિના બધા લોકો ભેગા થઈને આ તહેવાર ઉજવે છે. બધા લોકોના સાથ સહકારથી અમે દર વર્ષે આ તહેવાર ઉજવીએ છીએ. અમારા આ તહેવારમાં મટકી ફોડનો પ્રોગ્રામ રાખેલો છે, રાત્રે મોડા સુધી રાસ ગરબાનું પણ આયોજન થયેલું છે અને 2 દિવસનું મટકી ફોડ પ્રોગ્રામ રાખેલ છે અને ભોજન પ્રસાદીનું પણ આયોજન રાખેલ છે. અમે આ બધા લોકો ભેગા થઈને આ તહેવાર ધામધૂમથી હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ.